આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. મોસીને આઝમ મિશન એટલે આપણા શહેરમાં ધાર્મિક, સામાજિક, મેડિકલ અને શૈક્ષણિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેતી સંસ્થા જેના દ્વારા ખતના કેમ્પ યોજાયો હતો. દોસ્તો, તમે બધા આ વાત ખૂબ જ સારી રીતે જાણતા હશો કે મોસીન આઝમ મિશનની સ્થાપના હુઝુર ફાઝિલે બગદાદ સૈયદ હસન અસ્કરી સાહેબે કરેલ છે. ભારતમાં મિશન તેના મકસદ કોમની ખિદમત કરવાના હેતુથી કોમ અને સમાજની સેવા કરી રહ્યું છે. ભારતભરમાં આ મિશન દ્વારા હોસ્પિટલ, સ્કૂલો વગેરે બનાવવામાં આવે છે. સમૂહ લગ્નનું આયોજન કરી જરૂરતમંદોને મદદરૂપ થવું, ટિફિન સર્વિસ દ્વારા ગરીબો, યતીમો, બેવો અને જરૂરિયાતમંદોને ખાવાનું ખવડાવવું તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવું, વૃક્ષારોપણ કરવું, હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવું, મેડિકલ કેમ્પો કરવા વગેરે જેવી સેવાઓ કરવામાં આવે છે. આજે તારીખ 7/1/2021 રવિવારના રોજ સવારે 9-2 વાગ્યા સુધી એમસી દેસાઈ જનરલ હોસ્પિટલ ખાતે મોસીને આઝમ મિશન પ્રાંતિજ બ્રાન્ચ દ્વારા એક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગરની ખુશ્બુ હોસ્પિટલના પ્રખ્યાત ડૉક્ટર એ મહેમણ સાહેબ, ડૉક્ટર મહેન્દ્રભાઈ પરમાર, ડૉક્ટર અસલમભાઈ કારબારી અને તેમની ટીમ દ્વારા આ કેમ્પમાં લગભગ 30 જેટલા બાળકોની ખતના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોસીને આઝમ મિશન પ્રાંતિજના પ્રમુખ ખલીફે શેખુલ ઇસ્લામ સૈયદ, ઇકબાલ બાપુ અશરફી, સંસ્થાના ઉપપ્રમુખ દાણાવાલા અફઝલ હુસેન, સંસ્થાના સેક્રેટરી કાગદી મોહમ્મદ યુસુફ, સંસ્થાના ખજાનચી ખેરોલવાલા મોહમ્મદ યુનુસ અને તેમજ મિશનના અન્ય કાર્યકરો અને નવયુવાનો દ્વારા સેવા યજ્ઞને સફળ બનાવવામાં સુંદર કામગીરી કરી હતી. બ્યુરો ચીફ આદિલ મંસૂરી, સાબરકાંઠા.